ભરૂચ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ફુરચા રોડ પર બનેલ પથ્થરમારાની ઘટનાને હિન્દુ સંગઠનો દ્વારા વખોડી કાઢી આ ઘટનામાં ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરતું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો રેલી કાઢી જિલ્લા કલેક્ટરે પહોંચ્યા બાદ શહેરની શાંતિ ઢોળાવવા માટે રથયાત્રા પર પથ્થરમારો કરનાર તોફાની તત્વોની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા મળે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. ચિરાગ શાહ, ધર્મ જાગરણ જિલ્લા સંયોજક, ભરૂચ. ગત રોજ ભરૂચ શહેરમાં છેલ્લા 200 વર્ષ ઉપરથી જે જગન્નાથજી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી રહી છે ભોઈ સમાજ દ્વારા, તો ગત રોજ પણ એ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. અગાઉ પણ શાંતિ સમિતિની બેઠક અને તમામ તંત્ર અને સમાજ સાથે બેઠક પ્રશાસનની થઈ છે. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રશાસનની હતી, તેમ છતાં ગઈકાલે ખુર્જા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો, મુસ્લિમ સમાજના, તેઓ દ્વારા રથયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. રથયાત્રામાં અમારા હિન્દુઓના બહેન, દીકરી, માતાઓ, બાળકો, વૃદ્ધો, બધા ભાવિ ભક્તો ત્યાં આગળ હાજર હતા. આવા સમયે પથ્થરમારો કરવાથી લોહી લોહાણ હાલતમાં હિન્દુઓને ખૂબ ઈજા પહોંચવામાં આવેલી છે. પ્રશાસન આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડેલું છે. અગાઉ પણ અમે આ બાબતે રજૂઆત કરી છે. પ્રશાસન દ્વારા અમને તો એમ પણ કહેવામાં આવેલું વ્યવસ્થાને કે ભાઈ મસ્જિદ આવે તો ત્યાં આગળ તમારું જે ધાર્મિક ભજન છે તે બંધ કરી દેવું, પણ પ્રશાસને એમ નથી કીધું કે ભાઈ અજાન બંધ કરી દેવી. એટલે એમનું પણ વલણ એકતરફી છે ને પક્ષપાતી છે, એ સીધું ખબર પડે છે. બનાવ બન્યા બાદ પણ પ્રશાસન દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવેલા નથી. જો અત્યારે હિન્દુ સમાજ વિરુદ્ધમાં ફરિયાદ હોત તો તાત્કાલિક એના પર એક્શન લેવામાં આવી હોત. અગાઉ પણ આવા ઘટના બની છે, નજીકના સમયમાં ઘટનાઓ બની છે, તો હિન્દુઓ જે ના હોવા છતાં પણ એમને ઉચકી લાવીને માર મારવામાં આવેલા છે. તો આવી ઘટનામાં પ્રશાસન કેમ કોઈ કાર્ય કે કરતું નથી કે પગલાં લેતું નથી? હિન્દુઓનો આજે ઉગ્ર આક્રોશ છે, મોટી સંખ્યામાં આજે હિન્દુઓ અહીંયા એકત્રિત થયા છે અને પ્રશાસનની વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપી અને ઉગ્ર વિરોધ નોંધાવીશું. હિતેશ જાદવ, ભરૂચ ભોઈક નાટિક પંચ પ્રમુખ શ્રી. આજ રોજ તારીખ 5ના દિને ગઈકાલે રથયાત્રા નિમિત્તે ખુર્જા સ્થિત ઐતિહાસિક મંદિર, જે 200 વર્ષ પૂર્વેથી રથયાત્રાનું આયોજન કરતું રહ્યું છે, તે આયોજનની અંદર 4 રસ્તા પાસે અમુક વિધર્મીઓ દ્વારા નાના મોટા પથ્થરચારાની એક ઘટના બની છે. તે સંદર્ભે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા અમારો સમાજ તેમજ હિન્દુ સંગઠન જઈ રહ્યા છે. આ આંદોલન, આ આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ જ એ છે કે આવનાર સમયમાં હિન્દુઓના ઘણા તહેવારો આવે છે. આવતા વર્ષે પણ રથયાત્રાનું આયોજન ત્યાંથી જ થશે અને આ આવનાર સમયમાં રથયાત્રામાં કે કોઈપણ તહેવારમાં આવી ઇચ્છનીય ઘટના ના બને એના માટે કલેક્ટરશ્રીને, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને, ગૃહમંત્રીશ્રીને અમારું એક વિનંતી છે કે આવનાર સમયમાં અમારું આ બાબતે ધ્યાન આપે. એ બાબતે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ. ભારત માતા કી જય. કૃણાલ ચાવડા, જિલ્લા અધ્યક્ષ, હિન્દુ જાગરણ મંચ. ગઈકાલે પૂર્જા પર હિન્દુઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું. આ રથયાત્રામાં મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવેલો અને હુમલો કરવામાં આવેલો. આ રથયાત્રામાં હિન્દુ ભાઈઓ, બહેનો અને વૃદ્ધો હતા. એમની તંત્રની જવાબદારી હતી કે એમનું રક્ષણ કરવાનું, પણ તંત્ર તદ્દન નિષ્ફળ રહેલું છે અને હિન્દુઓ પર પથ્થરમારો થયો છે અને હિન્દુઓ પર લાઠીચાર્જ કરવામાં આવેલો છે અને હિન્દુ જાગરણ મંચ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ ઉપરાંત અગાઉ પણ કલેક્ટરશ્રીને, DSPશ્રીને વારંવાર હિન્દુઓ પર થતા હુમલા બાબતે વારંવાર ફરિયાદ કરવામાં આવેલી છે અને આવેદનપત્રો આપવામાં આવેલા છે. તેમ છતાં પણ તંત્ર તદ્દન ઘોર નિંદ્રામાં ઊંઘતું રહે છે અને સતત આ પ્રકારના હુમલા ચાલુ રહે છે. વારંવાર સરકારી જમીનો પર થતા દબાણ બાબતે પણ આ અંગે આવેદનપત્રો આપવામાં આવેલા છે, પણ એ બાબતે પણ સરકાર કંઈ કરતી નથી અને તંત્ર કંઈ કરતું નથી અને મુસ્લિમો દ્વારા વારંવાર આ રીતે સરકારી જમીનો પણ પચાવી પાડવામાં આવે છે અને સરકાર એમને મદદરૂપ થતી હોય તેવું લાગે છે. આ સમર્થનમાં અમે આજરોજ હિન્દુ સમાજ ભેગા મળી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને તંત્ર સામે સખત વિરોધ પ્રગટ કરીએ છીએ. ગઈકાલે ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં 2 રથયાત્રા નીકળી અને આમતોર પર શાંતિપૂર્ણ રથયાત્રા નીકળે છે. ગઈકાલે કોઈ કન્ફ્યુઝન અને ધમાલ જેવું થયા પોલીસના રિપોર્ટ છે કે શાંતિપૂર્વક રથયાત્રા થઈ, તેમ છતાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સમાજના લોકો આવીને અહીંયા રજૂઆત કરીને ગયા છે કે એક
ધર્મ વિશેષના લોકો દ્વારા અમુક જાહેરાતી કરવામાં આવે છે તો એના સ્પષ્ટ તપાસ હોવું જોઈએ અને જે ગેરકાયદેસર કાર્યોમાં લિપ્ત હોય એના ઉપર કડક કાર્યવાહી કે પાસા જેવું કાર્યવાહી હોવું જોઈએ. તો અમારા તરફથી એને ખાતરી આપવામાં આવ્યા છે કે 5 દિવસના અંદર પોલીસ ખાતા ચોક્કસ કાર્યવાહી કરશે અને ભરૂચ જિલ્લામાં ગયા 100 વર્ષથી વધારે સમયથી શાંતિપૂર્વક રથયાત્રા અમુક વિભિન્ન ધર્મોની જે તહેવાર છે શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તો ભવિષ્યમાં પણ આ જ રીતે ઉજવણી કરવામાં આવશે અને આજના આવેદન મુદ્દે પોલીસ ખાતા 5 દિવસના અંદર ચોક્કસ કડક કાર્યવાહી આમાં કરશે.